My friends, આજના આપણે લેક્ચરમાં સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ નામા નંબર તો એની અંદર આપણે પાંચમા ચેપ્ટરના અંતિમ ભાગ તરફ છીએ. આજે છેલ્લું ઉદાહરણ નંબર 30 કે જેની આજે આપણે શરૂઆત કરશું અને આપણે એની સમજૂતી આખી મેળવવાની છે. રકમ જે છે આ રીતે છે કે શિવાની નીરજ એક ભાગીદારી પૈકીના 1:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2016 રોજનું તેમનું પેઢીનું પાકું સર્વે જે છે નીચે મુજબ તમને આપેલું છે. ડાયરેક્ટ આપણે વધારાની માહિતીમાં જોઈએ તો ઉપરની તારીખે તેઓએ વિજયને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે અને નીચે મુજબની એની વધારાની માહિતી છે. પહેલું છે દેવાદાર પર ધારક ખાતા નંબર 5000 રાખવાની છે. પાકડીનું મૂલ્યાંકન 36000 કરવાનું છે. જમીન અને મકાનની કિંમત 10% વધારો કરવો. યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 25% વધુ છે. સ્ટોકની કિંમત 10% ઘટાડવી. વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાના ભાગની પાગડી રોકડમાં લાવશે. અને છેલ્લું સાતમું અગત્યનું જે છે મૂડી માટેનું ત્યાગ માટેનું વિજય શિવાની તેના નફાના ભાગના 1/3 અને જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી 1/3 ભાગ જેટલી રકમ જે છે વિજયને આપશે. તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત કરીશું. બેઝિક એન્ટ્રી દ્વારા પહેલા લખશું મૂડી 1,00,000 અને 1,50,000 બંને જૂના ભાગીદારોની છે. બાકી આગળ લાવ્યા 1,00,000 અને 1,50,000. ત્યારબાદ રોકડની બાકી જોઈએ તો તમને જે આપી છે 20,000 રૂપિયા એ પણ આપણે લખી લખશું રોકડ ખાતામાં. બાકી આગળ લાવ્યા 20,000 રૂપિયા. ત્યારબાદ પછીની એન્ટ્રી જોઈએ તો જે અનામતો આપ્યા છે કે જેની ઉપર તમને વધારાની માહિતી નથી આપી એ ડાયરેક્ટ અનામતો જે છે આપણે શું કરશું ભાગીદારોના મૂડી ખાતામાં વહેંચશું. તો પેલા નફા નુકસાન ખાતાની જમા બાકી તમને એને આપી છે તો એ આપણા માટે 9,000 છે જે 1:2 પ્રમાણમાં વહેંચવાના. 3,000 અને 6,000 તો જમા સાઈડ લખશું નંદુ ખાતે. નંદુ ખાતાની જે બાકી આપી છે 3,000 અને 6,000. ત્યારબાદ પછીનું જે છે સામાન્ય અનામત 15,000 એ પણ અહીંયા વહેંચ્યા છે ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ. સામાન્ય અનામત ખાતે 15,000 જે છે કે જે તમારે વહેંચવાના છે 1:2 પ્રમાણમાં 5,000 અને 10,000. ત્યારબાદ જૂની પાગડી બાકા સમયની અંદર જોશો તો જૂની પાગડી તમને આપી છે 27,000 કે જે આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાની છે. નવી પાગડી અંદર આપણે ચર્ચા નથી કરતા. પાકા સમયની અંદર 27,000 પાગડી તમને દર્શાવી છે. નવો ભાગીદારનો પ્રવેશ થાય એટલે એ શું કરવી પડે આપણે એને માંડી વાળવી પડે કે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાની. જૂના પ્રમાણમાં 27,000 ને 9,000 અને 18,000 પ્રમાણે વહેંચ્યા છે. સુધાર સાહેબ માંડી વાળો છોટા માટે પાગડી ખાતે 9,000 અને 18,000. ત્યારબાદ હવે વધારાની માહિતીની અંદર જોઈશું તો પહેલું જે છે દીવાદાર પર ખાલખાદ અનામત 5,000 રાખવી. તો જૂની તમને ખાલખાદ આપી છે, જૂની ખાલખાદ આપી છે 8,000 ને હવે નવી કેટલી રાખવાની છે તો કે 5,000. એટલે તમારી ખાલખાદ અનામત એટલી ઘટે છે એટલે પેઢી માટે એટલો ફાયદો કહેવાય, એટલો લાભ કહેવાય તો ક્યાં આવે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા છે. પણ પહેલાં એટલી આપણે પાકા સમયમાં કરશું તો દીવાદાર તમારા એટલે કલમમાં લખાશે. જૂના દેવાદારો પર પાકા સમયમાં આવ્યા છે 30,000. એમાંથી હવે જે આપણે હાલકા જનામત રાખવાની છે 5,000 રાખવાની છે તે વાત કરશું. હાલકા જનામત 5,000 તો આવતામાં કેટલા લખાશે 25,000 રૂપિયા. ને બીજી એન્ટ્રી કઈ રીતે કરવાની છે તો કે તમને પાકા સમયની અંદર જૂની હાલકા જનામત 8,000 આપી છે, નવી ખાતા જે છે 5,000 રાખવાની છે તો 3,000 નો છે તો આપણને ફાયદો છે. એટલી ખાતા જનામત આપણી એટલી ઓછી થઈ ગઈ તો આપણો એટલો ફાયદો છે. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જૂના સાહેબ લખશું ખાલખાદ અનામત 3,000 રૂપિયા. તો આ જે છે આપણો ખાલખાદ લખવાનો જે મુદ્દો છે એ પૂરો થાય છે. હવે બીજું જોઈએ પાકડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું. આપણી નવી પેઢી માટેનું પાકડીનું મૂલ્યાંકન જે છે એ કેટલું કરવામાં આવ્યું છે 26,000. તો 26,000 પાકડીનું મૂલ્યાંકન છે એ શા માટે આવ્યું છે તો નવા ભાગીદાર એમાં કેટલો હિસ્સો છે એ જાણવા અને એ જે પ્રમાણ જે નવો ભાગીદાર રોકડ લાવશે પાકડી તરીકે
એને આપણે જૂના ભાગીદારો છે કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં વહેંચવાની છે તો એની માટે તમને સાતમો જે મુદ્દો આપ્યો છે કે શિવાની તેના નફાના ભાગના એક તૃતીયાંશ ભાગ જ્યારે નીરજ તેના નફાના ભાગમાંથી એક તૃતીયાંશ ભાગ વિજયને આપશે તો આની માટે એક તમારે ખાસ યાદ રાખવાનું છે જ્યારે પણ તમને કીધું હોય કે કોઈ ભાગીદાર તેના નફાના ભાગમાંથી અને નફાના ભાગમાંથી આ બે વચ્ચેનો શબ્દનો તો અર્થ તમારે સમજવાનો છે કે શિવાની જે છે તેના નફાના ભાગના નફાના ભાગના એટલે કે એના પ્રમાણની વાત થાય છે એનું જે જૂનું પ્રમાણ છે એના ભાગમાંથી શું કરે છે એક તૃતીયાંશ ભાગ આપે છે અને જ્યારે નીરજ જે છે તેના નફાના ભાગમાંથી નફાના ભાગમાંથી નફો દાખલ કરીને 10,000 રૂપિયા મળવા માત્ર હતો તો એ 10,000માંથી એક તૃતીયાંશ ભાગ વિજયને આપશે તો યાદ રાખવાનું કે જ્યારે તમને ભાગમાંથી એવો શબ્દ આવે એટલે ત્યારે જે તે ભાગીદારનો ત્યાગ જ છે આ યાદ રાખવાનું છે નીરજના નફાના ભાગમાંથી એટલે કે એ જે છે ભાગમાંથી શબ્દ જે આપ્યો છે એ તમારા માટે જે તે ભાગીદારનો ત્યાગ જ છે એટલે ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની છે નહીં એને તમારે એક તૃતીયાંશ છે એનું ત્યાગનું પ્રમાણ કહેવાય છે જો બંને ભાગીદારો માટે આવો શબ્દ આપ્યો હોય કે બંને ભાગીદારો તેના નફાના ભાગમાંથી એક તૃતીયાંશ ને એક તૃતીયાંશ આ રીતે આપ્યું હોય તો તમારા બંને ભાગીદારનો ત્યાગના પ્રમાણની ગણતરી કરવી પડે નહીં એ જ તમારા માટે શું બની જાય એનું ત્યાગનું પ્રમાણ બની જશે તો આપણે પહેલાં અહીંયા શિવાની છે એની માટે ત્યાગના પ્રમાણની ગણતરી કરવી પડશે તો ત્યાગના પ્રમાણની આપણે ગણતરી કરશું શિવાની માટે શિવાની માટે આપણે ગણતરી કરવાની છે પહેલું સૂત્ર છે કરેલ ત્યાગ એને ગુણ્યા એનું જૂનું પ્રમાણ ત્યાગ જે છે શિવાની કેટલો કરે છે એક તૃતીયાંશ જેટલો ત્યાગ કરે છે અને એનું જે જૂનું પ્રમાણ છે એ પણ કેટલું છે એક તૃતીયાંશ તો ગુણાકાર કરો તો કેટલા આવશે એક નવમાંશ જ્યારે નીરજ જે છે એનો ત્યાગ ડાયરેક્ટ આપેલો જે છે ત્યાગ રીતે તમારે ત્યાગ કન્સિડર કરવાનો છે શું કામ કારણ કે એના નફાના ભાગમાંથી એટલે જે નફાના ભાગમાંથી શબ્દ આવ્યો છે એટલે બેઠે બેઠો એ નિરજનો ત્યાગ જ છે તો એની માટે નિરજના ત્યાગની ગણતરી કરવાની રહેશે નહીં આ શબ્દ ન્યામ મુકાશે નહીં કારણ કે નિરજ જે છે એ નફાના ભાગમાંથી એક તૃતીયાંશ ભાગ જે છે એ વિજયને આપે છે તો આને આધારે આપણે ત્યાગના પ્રમાણની ગણતરી કરશું તો ત્યાગનું પ્રમાણ ગણતરી કરવી હોય તો તમારે જો છેદ સરખા કરવા એક નવમાંશ છે અને એક તૃતીયાંશ છે તો છેદ સરખા કરવા હોય તો બંનેને મોની સાથે એક ગુણવા પડશે અંશ અને છેદને ત્રણ સાથે એ લખતા છેદ સરખા કરતા તો અહીંયા જવાબ શું આવે ત્રણ ને અંશ ગુણવા નવ એટલે કે આપણું ત્યાગનું પ્રમાણ જે છે બંને ભાગીદારો ત્યાગનું પ્રમાણ કેટલું આવશે તો કે એક જેમ ત્રણ હવે આ જે છે એના આધારે બંને ભાગીદારોનો ત્યાગ તમને એક ખબર પડી ગયો છે તો આને આધારે તમને શું મળશે તો કે નવા ભાગીદારનો હિસ્સો એટલે તમે હેડિંગ આપી શકો પાર્ટીની અંદર નવા ભાગીદારના હિસ્સાની વાત થાય છે નવા ભાગીદારનો હિસ્સો અથવા ભાગ તો એ કઈ રીતે મળશે તો કે વિજયનો ભાગ એવું હેડિંગ આપશું બંને ભાગીદારોએ જે ત્યાગ કર્યો છે બંને ભાગીદારોનો જે ત્યાગ છે છેદ સરખા કર્યા પછી એનો તમારે શું કરવાનું છે સરવાળો તો આ રીતે લખાશે નીરજનો ત્યાગ વત્તા શિવાનીનો ત્યાગ નીરજનો ત્યાગ જે છે કેટલો છે તો કે 3/9 અને શિવાજીનો કેટલો ત્યાગ છે તો 1/9 કેટલી પાઘડી જે છે એ રોકડમાં લાવશે એ આપણે સમજૂતી મળશે નવી પાકી 37,000 છે જેની અંદર વિજયનો ભાગ 4/9 પ્રમાણે ગણતરી કરશો તો કેટલા આવશે 16,000 એટલે કે નવો ભાગીદાર પાકડી પેટે કેટલા રૂપિયા લાગે છે 16,000 લાગે છે અને આ 16,000 આપણે શું કરવાના છે જૂના ભાગીદારો વચ્ચે
ત્યાગના પ્રમાણમાં વહેંચવાના છે. ત્યાગના પ્રમાણમાં 16000 જે છે જૂના ભાગીદારો વચ્ચે વહેંચાશે. તો આટલી ગણતરી જે છે એ ખાસ તમારે કરવાની હતી આ દાખલા માટે. હવે અહીં આપણે વન બાય વન એન્ટ્રી જોઈએ તો સૌ પ્રથમ પહેલી એન્ટ્રી જે છે આપણે ભાગીને લખી કરવાની છે, કારણ કે 16000 રૂપિયા જે છે એ લખેલું છે અહીંયા કે ભાઈ નવો ભાગીદાર જે છે એ ભાગીની રકમ જે છે એ કેમાં લાવે છે, રોકડમાં લાવશું. તો આપણે અહીંયા પહેલાં શું કરવાનું છે, રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર લખવાનું, અહીંયા ભાગીના પ્રીમિયમ ખાતે, ભાગીના પ્રીમિયમ ખાતે 16000 રૂપિયા એ જે વહેંચાશે જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં, ત્યાગના પ્રમાણમાં. તો જમા સાઈડ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે 16000 જે છે એ તમારે 1:3 પ્રમાણમાં વહેંચશો તો એ કેટલા આવશે, 4000 અને 12000. તો આ જે છે પાઘડી લખી અગત્યની ગણતરી હતી. ખાસ ટૂંકમાં યાદ રાખવાનું નફાના ભાગમાંથી, માથી શબ્દ હોય ત્યારે યાદ રાખવાનું, બેઠે બેઠો ત્યાગ જ છે અને ખાલી ભાગમાં કીધું હોય તો તમારે ત્યાગના પ્રમાણની ગણતરી કરવાની. કઈ રીતે, તો કે કરેલ ત્યાગ એને ગુણ્યા જૂનું પ્રમાણ. અને જો માથી શબ્દ આવતો હોય તો સમજી લેવાનું કે બેઠે બેઠો જૂના ભાગીદારોનું ત્યાગ જ છે એટલે ત્યાગનું પ્રમાણ તમારે ગણતરી કરવું પડશે નહીં. તો ભાગીને લગતો આ જે બાબત હતી આપણે પૂરી કરી. ત્યાર પછી ત્રીજો છે કે જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો. જમીન મકાનની કિંમત 150000 છે, એની અંદર આપણે 10% વધારો કરો એટલે 15000 રૂપિયાનો વધારો થશે. જમીન મકાન 150000 વધતા વધારે 15000 નો વધારો થશે એટલે આ ફોર્મમાં આવશે 1,65,000. મિલકતમાં વધારો છે તો એ કઈ સાઈડ આવશે, તો કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ. પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ લખાશે શું, તો કે જમીન મકાન ખાતે કેટલા થશે, 15000 રૂપિયાનો વધારો થાય છે એટલા માટે. ત્યારબાદ પછીનું છે ચોથું, યંત્રોની ચોપડી કિંમત. આપણે અગત્યનો અવાજ છે, અગત્યની બાબત છે, ખાસ યાદ રાખવાનું છે. યંત્રોની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 25% વધુ છે. એનો મતલબ શું થાય કે માર્કેટની અંદર સપોઝ એના 10000 રૂપિયા ભાવ છે, તમે એના કેટલા દર્શાવેલા છે, 12000 રૂપિયા અથવા 12500 દર્શાવેલા. એટલે અત્યારે જે પાકા સરવૈયામાં તમને જે યંત્રો આપ્યા છે એ ઓલરેડી વધારીને આપ્યા છે, ખરેખર એટલી એની કિંમત છે નહીં. તો આપણે તો સાચી કિંમત લખવી પડે, બજાર કિંમત લખવી પડે. એનો મતલબ એવો થાય કે આ 50000 આપ્યા છે તમને યંત્રોના, એની અંદર 25% વધારે એડ કરેલા છે. તો એ 25% ડાયરેક્ટ 50000ના 25% આપણે કરવાના રહેશે નહીં. અહીંયા આપણે ધારી અગાઉના એક દાખલામાં પણ આવો અહેવાલ આવ્યો હતો, ત્યાં વધારાની વાત હતી, અહીંયા એટલો ઘટાડો થાય છે. શું કામ ઘટાડો થાય છે કે બજારમાં એની કિંમત ફોર એક્ઝામ્પલ 40000 હોય, તમે અહીં દર્શાવ્યા છે કેટલા, 50000 દર્શાવે. તો એ ગણતરી કઈ રીતે કરવાની છે આપણે અહીં ખાસ સમજશું. તો એની ગણતરી પણ આપણે અહીં દર્શાવવાની છે યંત્રની. તો એની માટે આપણે અહીં ધારવાનું છે ચોપડી કિંમત અને બજાર કિંમત. તો સૌ પ્રથમ આપણે ધારશું ચોપડી કિંમત, કારણ કે તમને કીધેલું છે કે ચોપડી કિંમત જે છે તેની બજાર કિંમત કરતા 25% વધુ દર્શાવેલી છે. તો મૂળ કિંમત આપણે પહેલા ધારીએ યંત્રની ગણતરી માટે. યંત્રોની કિંમત એની માટે હેડિંગ આપવાનું છે ચોપડી કિંમત. દાખલા તરીકે 100 રૂપિયા હોય તો એની અંદર 25% વધારો એની અંદર દર્શાવેલો છે. તો 25 રૂપિયા થાય તો કેટલા છે, 125 જે છે આપણે શું ગણતરી કરશું એની બજાર કિંમત છે એમ આપણે સમજીએ. હવે આમાં આપણે જોવાનું છે શું કે ભાઈ ચોપડી કિંમત એની બજાર કિંમત કરતા 25% વધુ છે. એટલે આ બજાર કિંમત તમે જે આ જે ચોપડી કિંમત છે ઓલરેડી 25% વધારે એડ કરેલા છે એટલે આ તે રાશિ માટે ખાસ યાદ રાખવાનું છે. તમારે 125 જે આપણી બજાર કિંમત અહીંયા કન્સિડર કરી છે આ હવાલા માટે એ તમારે રૂપિયા ગણવાની છે તમારી ચોપડી કિંમત. આ એક હવાલા માટે ખાસ યાદ રાખવાનું છે. આવી આપણે ગણતરી કરી કે આગળના એક દાખલાની અંદર આ રીતનો હવાલો હતો ત્યારે, પણ આમાં તમને શું કીધું છે કે ચોપડી કિંમતની અંદર 25% ઓલરેડી એડ કરેલા છે. ચોપડા ચોપડે જે કિંમત આપી છે તમે પાકા સમયમાં એની અંદર ઓલરેડી 25% ઉમેરેલા છે. તો આમાં ત્રિરાશી માટે આપણે
અહીં ધારણા જે કરી છે ને આપણે ઉલટાવી રાખશું એટલે તમને તમારો એનો જવાબ મળશે. ધારવાની સિદ્ધાંત તરીકે વધારે કિંમત તમે ધારો 100 રૂપિયા અને પ્લસ એની અંદર તમે વધારો કરો 25% વધારે આપણે દર્શાવેલા છે તો 25 થી તો આ 125 તમારી શું થશે ચોકની કિંમત. અગાઉ ગણતરી કરી એ આગળના દાખલામાં આપણે બેઝિક જે દાખલો સમજો તો બેઝિક આવો જે હવાલો હતો એની માટે હતી. અહીંયા તમને કીધું છે કે જોબની કિંમત છે એમાં ઓલરેડી 25% તમને વધારીને દર્શાવ્યા છે. ખરેખર બજાર કિંમત છે 100 રૂપિયા. સિમ્પલ વેસ તો જોઈએ ખરેખર બજાર કિંમત છે 100 પણ તમે કેટલા દર્શાવ્યા છે 125. તો આને આધારે આપણે એની જોબની કિંમત જે છે એની આજે ગણતરી કરશું. રેડી કઈ રીતે આપવાનું છે તો કે જોબની કિંમત અને લખવાનું અહીંયા 50 રૂપિયા. જો જોબની કિંમત તમે 125 એડ કર્યા પછી દર્શાવો છો ત્યારે તો મૂળ કિંમત એની કેટલી આવે બજાર કિંમત કેટલી મળે છે તો કે 100. તમે જે જોબની કિંમત દર્શાવી છે એ કઈ દર્શાવી છે 50,000. 50,000 એની બજાર કિંમત કઈ તો આની ગણતરી કરો તો 50,000 એને ગુણ્યા 100 એને ભાગ્યા 125. તો આની ગણતરી પ્રમાણે તમારો જે જવાબ જે છે એ કેટલો આવશે તો કે 40,000 જે છે એ તમારો જે જવાબ આવશે. એટલે તમારી બજાર કિંમત ખરેખર બજાર કિંમત યંત્રની છે કેટલી 40,000 પણ તમે જોબને કેટલા દર્શાવ્યા છે 50,000. એનો મતલબ એવો કે તમારી યંત્રની કિંમતનો શું છે એ ઘટાડો છે. તો ઉધાર સાહેબ આપણે લખવાનું છે યંત્ર પાસે 10,000 રૂપિયાનો ઘટાડો અને યંત્રનો આપણે મિલકત લેણા સાઈડ એટલે કરી નાખીએ યંત્રો આયા તમારા યંત્ર બલનમાં 50,000 માઇનસ ઘટાડો 10,000 સમજૂતી મેળવેલી પછી એ બાબત કે સ્ટોકની કિંમત 10% થી ઘટાડવી તો સ્ટોક તમને આવ્યા છે 20,000 2,000 નો શું થશે ઘટાડો થશે. તો પેલા ઇંગ્લિશ બોલમાં પાકા સમયમાં લખી નાખીએ સ્ટોક આપ્યા છે 20,000 માઇનસ ઘટાડો 2,000 નો ઘટાડો 10% ઘટે છે એટલે આઉટરમાં લખાશે 18,000 રૂપિયા. ઘટાડો છે એટલે ઉધાર સાઈડ લખાશે સ્ટોક ખાતે 2,000 રૂપિયા. આગળની પછીની ગણતરી સમજીએ. આ પણ તમારા માટે મૂડીને લગતી સૌથી અગત્યની બાબત છે. આપણે પહેલા રકમ સમજી લઈએ. વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેઢી લાવે છે. આનો મતલબ શું થાય? પહેલા મૂડીનો કોન્સેપ્ટ આપણે પાકા સમયના આધારે સમજવાનો છે. સૂત્ર ચોખ્ખી મિલકતનું સૂત્ર શું થાય? કુલ મૂડી કુલ મિલકતો માઇનસ કુલ દેવાં. ચોખ્ખી મિલકત શબ્દ આવે એનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ચોખ્ખી મિલકત એટલે શું થાય તો કે કુલ મિલકત માઇનસ કુલ વિભાગ. આપણે પાકિસ્તાનને ધ્યાનમાં રાખીએ તો આ જે સરવાળો છે કુલ મિલકત કહેવાય. એમાંથી આપણા જેટલા પણ દેવા હોય બધા બાદ કરો એટલે તમને જે મળશે મળશે એ શું કહેવાશે આપણા માટે મૂડી. અને એને આપણે શું કહીશું ચોખ્ખી મિલકત. તો આપણે એને ધ્યાનમાં એ રાખવાનું છે કે તમને ખાતાઓ બંધ કરશો એટલે તમને જે મૂડી મળશે એમાં એના 50% એમ નથી કરવાના કે ભાઈ ટોટલ જે મૂડી આવે છે જો ટોટલ મૂડી એમાંથી 50% રકમ બાકીના બે ભાગીદારોની થશે અને બાકીની 50% રકમ કોણ લાવશે તો કે આપણો જે આ નવો ભાગીદાર જે છે વિજય લાવશે. જનરલી એમાં એ ભૂલ થઈ જાય કે આપણે આ રીતની ગણતરી કરો એટલે દાખલા તરીકે પરિસર 50,000 જવાબ આવ્યો હોય તો આપણે એમ સમજીએ કે નવો ભાગીદાર જે છે એ કેટલા લાવશે 25,000 લાવશે. પણ વાક્ય રચના ખાસ સમજવાની છે. વિજય છે નવી પેઢીની ચોખ્ખી મિલકતની જે કેટલું ચોખ્ખી મિલકત હશે એમાં 50% હિસ્સો કોનો હશે તો કે નવો ભાગીદાર છે એનો અને બાકીનો 50% કોનો હશે જે જૂના ભાગીદારો હશે એનો. તો એનો મતલબ એવો થાય કે જો તમે જૂના ભાગીદારોની મૂડી મેળવી લો એ જે મૂડી બેનો બેનો સરવાળો થશે એ તે મૂડી કોણ લાવશે આપણો નવો ભાગીદાર વિજય લાવશે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એની ગણતરી આપણે છેલ્લે કરવાની રહેશે. પહેલાં બાકી બધી એન્ટ્રીઓ જોઈ લઈએ. કારણ કે આપણે જૂના ભાગીદારની મૂડી છે એને આધારે નવા ભાગીદારની મૂડી લાવવાની છે. તો આગળની એન્ટ્રી જોઈએ. સૌ પ્રથમ મિલકત લેણા સાઈડ જે જે વસ્તુ નથી આવી લેણી મૂડી જે છે એ બાકી છે કેટલા 10,000 રૂપિયા એમનું પહેલાં લખી નાખશું.
રોકડ નું ખાતું આપણે બંધ કરવાનું છે, ઋણ ની બાકી રહેશે. આ સાઈડ જોઈએ તો લેન્ડર હોય પાસે 25,000 એ પણ લખી નાખશું. લેન્ડર છે 25,000. હાલ ખાતાનામાં તો ઓલરેડી આપણે એન્ટ્રી કરી નાખી છે, હવે કે એન્ટ્રી કરવાની બાકી રહેશે નહીં. તો સૌ પ્રથમ આપણે શું કરશું, પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં સરવાળો કેટલો આવે છે? અહીંયા જમા સાઈડ વધારે આવે છે, 18,000. ઠીક, સરવાળો અહીંયા લખાશે 18,000. એમાંથી 12,000 તમે બાદ કરો તો 6,000 જે છે એ નફો આવે છે જૂના ભાગીદાર શિવાની અને નીરજ માટે. એક જેમ બે ના પ્રમાણમાં વેચો તો 2,000 અને 4,000. 2,000 અને 4,000. બીજી એન્ટ્રી આવશે જમા સાઈડ, લખાશે પુનઃમૂલ્યાંકન ખાતે. પુનઃમૂલ્યાંકન ખાતે 2,000 અને 4,000. આ સિવાય હવે જમીન આપણે મૂડી ખાતાને એક એન્ટ્રી આવશે નહીં. તો આપણે અહીં શું કરવાનું છે, જૂના ભાગીદારના ખાતા આપણે પહેલા બંધ કરવાના છે. એને આધારે તમને એની બાકી, એને આધારે તમને એની મૂડી જે છે મળશે. તો જૂના ભાગીદારની અંદર આપણે પહેલા જોઈએ તો ઉધાર સાઈડ, જમા સાઈડ જે સરવાળો આવે છે 1,03,000, 8,000, 4,000 અને 2,000. તો સરવાળો પહેલા જીવનની માટે આવે છે 1,14,000. 1,14,000 એક સરવાળો આપણે અંદર સાઈડ લખી નાખશું 1,14,000. એમાંથી 9,000 બાદ કરો તો બાકી આગળ લઈ ગયા 1,05,000. 1,05,000 એ વસ્તુ નીરજ માટે જોઈએ તો સરવાળો આવે છે 1,82,000. 1,82,000 અહીંયા લખી નાખી 1,82,000. એમાંથી 18,000 તમે બાદ કરો તો ત્યાં તમારો જે સરવાળો હોય છે 1,64,000. 1,64,000 એ બંનેની મૂડી આપણે અહીંયા લખી નાખીએ. મૂડીના હેડિંગ નીચે શિવાની અને નીરજ 1,05,000 અને 1,64,000. તો આ બે ભાગીદારો જે છે એ 50% રકમ લાવે છે, તો બાકીની રકમ કોણ લાવશે? નવો ભાગીદાર જે છે એ લાવશે. તો એની ગણતરી આપણે આ રીતે કરવાની છે. નવા ભાગીદારની મૂડી એની માટે વિજયની મૂડી એની માટે લખવાની છે જૂના ભાગીદારની મૂડી શિવાની અને નીરજ. શિવાની છે 1,05,000, 1,64,000, 2,79,000. આ જે છે 50% મૂડી જે છે એ ભાગીદારોની મૂડી થઈ. બાકીની 50% એટલે કે આના આટલી જ અમાઉન્ટ જે છે એ કોણ લાવશે? વિજય લાવશે. કારણ કે રકમમાં તમને શું કીધું છે કે વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની આ કુલ મિલકત છે, એમાંથી કુલ દેવા બાદ કરો એટલે તમને મૂડી મળે. એમાંથી 50% રકમ જે છે એ કોણ લાવે છે? નવો ભાગીદાર લાવે છે. ટોટલ જે મૂડી આવશે આ જો આ ટોટલ મૂડી નથી, આ બધી મૂડી છે જૂના ભાગીદારની મૂડી છે, પેઢીની કુલ મૂડી છે નહીં. તો આપણે જૂના ભાગીદાર જેટલું મૂડીનો સરવાળો થતો હશે એટલી જ મૂડી કોણ લાવશે? આપણો નવો ભાગીદાર લાવશે. ત્યાં આ રીતે તમે કહી શકો પ્લસ વિજયની મૂડી પણ કેટલી આવશે? 2,79,000. એ જે સરવાળો આવશે એ આપણા માટે શું કહેવાય? એની પેઢીની કુલ મૂડી એટલે વિજયની મૂડી જે છે ડાયરેક્ટ આપણે અહીં લખી નાખવાની. જે બધું સરવાળો છે 2,79,000. તમે સરવાળો કરો તો આપણા કોલમમાં સરવાળો જે છે કેટલો આવશે? 3,38,000. 3,38,000. આગળ હવે જે છે આ રોકડમાં મૂડી જે છે એ ભાગીદાર લાવે છે એની પણ રોકડ ખાતામાં એન્ટ્રી કરશું. વિજયના મૂડી ખાતે રોકડમાં લાવે છે 2,79,000 અને અહીંયા લખવાનું જમા સાઈડ રોકડ ખાતે 2,79,000. 2,79,000 સરવાળો અહીંયા લખાશે 2,79,000.
નેરીક આપણા માટેની બાકી થશે એટલે 2,50,000 જાય પાકા સમયની અંદર તમે સરવાળો કરશો તો ફાઇનલ જે છે આન્સર કેટલો આવશે તો કે 2,58,68,000 ન્યાય પાકા સમયમાં એક રીતે જોઈ લો ભાલકા ધનામત જે છે જો નવું ભાલકા ધનામત ટેક્સ્ટબુકમાં એ લોકોએ શું કર્યું છે નવામાંથી જૂનું બાદ કરી જે 3,000 નો ગેપ છે અહીંયા રાખ્યો છે આપણે શું કર્યું છે દેવાધારોમાંથી ભાલકા નવી છે ઓટી બાદ કરી નાખી છે એટલે આપણા સરવાળા ટેલી થઈ જશે પણ સરવાળો એક સરખો આવશે નહીં કારણ કે એમાં તમે જોશો તો ભાલકા ધનામત 5,000 ની કુલ ક્યાં દર્શાવી છે અહીં એટલે તફાવત માત્ર 5,000 નો તફાવત જે છે આવશે અને તમે એ તફાવત જે કાઢ નાખો એટલે બંને સરવાળા બંને સાઈડ સરખા થશે રોકડ ખાતું આપણે જોઈ લઈએ તો રોકડ ખાતાની ટોટલ જે સરવાળો આવે છે 3,05,000 3,05,000 ઈચ્છે આપણા માટેની બાકી થશે એટલે રચના છે 3,05,000 બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા અને અહીંયા થી નાખીએ રોકડ 3,05,000 આપણે ભાગકા જનામત ત્યાં બાદ કરી છે એટલે 5,000 નો સરવાળો બંને સાઈડ ઓછો આવશે એટલે આપણો સરવાળો જે છે કેટલો આવશે તો કે 5,63,000 5,63,000 તો આ રીતે આપણો આ 20મો દાખલો જે છે એ પૂરો થાય છે હવે પછી જ્યારે આપણે ભેગા થશું ત્યારે નવા પ્રકરણ સાથે ફરી આપણે શરૂઆત કરીશું અને ખાસ કરીને નિવૃત્તિનું જે આપણું નવું પ્રકરણ છે એ આપણે છઠ્ઠા પ્રકરણની શરૂઆત અને બેઝિક ખ્યાલ જે છે હવે પછીના લેક્ચરમાં આપણે ભેગા થાય ત્યારે કરશું ત્યાં સુધી જય હિન્દ.